આજે અમારે આવેદન પત્ર અમે આપેલું છે એ માટે એમ છે કે જો આ 66 કેવી લાઈન અમારે નવાગઢ ગામની વચ્ચોવચ્ચથી નીકળે છે તો એ લોકોએ અમને કોઈ ગ્રામજનોને કોઈ પણ વાત પૂછી નથી, કંઈ કીધું નથી અને સીધું ખોદકામ કરી લીધું છે. પણ અમારે અત્યારે ગરબીના હિસાબે અમારે પ્રસંગ હતો એટલે અમે અત્યારે બંધ કરાવી દીધું છે. ખોદું કામ હતું એ અમે ઉડાવી દીધું છે. પણ અત્યારે અમારે એવો પ્રશ્ન એવો છે કે અત્યારે અમારે ગ્રામજનો બધા અહીંયા હાજર છે અને ગ્રામજનોને અને અમને બધાને આમાં થોડીક તકલીફ પડેલી છે તો અમારા માટે અને અમારા ગ્રામજનોને સંતોષ થાય એવું આના માટે અમારે કોઈ વચનો રસ્તો કાઢી નાખે. અમારી માંગે છે કે ભાઈ જો આ વચ્ચે લાઈન નીકળી છે ને એ લાઈન અમારે અહીંયા ન નીકળે અને આજુબાજુના વિસ્તારમાં ગમે ને એ લોકોને ગોઠવાય એ પ્રમાણે એ લોકો કરે. મેઇન પ્રશ્ન એ છે કે અમારા નવાગઢ ગામની વચ્ચોવચ્ચ 66 કેવી લાઈન નીકળતી હોય જે આગળ ઉપર ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે. જેમ કે ભૂગર્ભટ્ટ છે, પાણીની લાઈન છે, અન્ય વાર તહેવારે અમારા નાના મોટા પ્રસંગો હોય અને કોઈ ખોદકામ થાય ત્યારે મોટી જાનહાની થાય અને નુકસાન થાય એવું છે. અને 66 કેવી લાઈન હોય એટલે એનું રેડિયેશનનું પણ પબ્લિકને લોકોને નુકસાન થાય. માંગ અમારી એવી છે કે આ લાઈન કોઈ પણ વૈકલ્પિક હાઈવે પેરેલ નાખે અથવા તો બાયપાસ કરી અને લઈ જાય ગામની વચ્ચોવચ્ચે છે એનો કોઈ વૈકલ્પિક રસ્તો કરી અને એને પાસ કરે.